તો જય માતાજી. મિત્રો, તમને એક ખાસ વાત જણાવવાની છે. જે 7 વર્ષ પહેલા સોંગ આવ્યું હતું, મને ઝોલા પહેરાવજો, મને ગોખરું પહેરાવજો, કોઈ તો મારું મોરવી થઈને હગુ કરાવજો, તમે ઓભળ્યું છે. એ સોંગના કલાકાર અમારા દલપતભાઈ હતા, વોયન. ખૂબ જ ચાલ્યું હતું સોંગ, પણ એના પાસે અમને કોઈ સોંગ બનાવ્યું નથી, કોઈ ગીત કર્યું નથી પરિસ્થિતિના કારણે. અને પછી મને એના પાસે સમાચાર મળ્યા, એ સોંગ મેં જ લખ્યું હતું કે ભાઈ બટાકા વણવા જાય છે, પરિસ્થિતિ વીક છે. હાલે ભાઈની ગાયકી એક નંબર છે, બહુ મસ્ત ગાય છે. એ સોંગ મેં ફરી રિલે રેકોર્ડિંગ કર્યું છે અને મારે ડિજિટલમાં રિલીઝ થવાનું છે. તો ખૂબ સપોર્ટ કરજો, ભાઈની ગાયકી હાલે એક નંબર છે. તમે ઓબળો ખાલી ખુશ થઈ જાઓ અને ચલો સપનું હોય છે. તો કદાચ આ ભાઈનું તો અમે બજેટ નથી લીધું અને બહુ સપોર્ટ કર્યો છે, પણ કોઈ બીને સોંગ કરવું હોય તો કદાચ હું લખવાના પૈસા નહીં લઉં, પણ રેકોર્ડિંગ સ્ટુડિયો ભાડું તો કાયદેસર આલવું જ પડે, મહેનત કરવી પડે અને આગળ જવું હોય તો ખર્ચો પણ કરવો પડે. તો આ ભાઈને તમે ખૂબ સપોર્ટ કરજો. હાલ બટાકા વણવા જ જુઓ છો, કોમેન્ટમાં લખજો ભાઈ જેવું ગાય છે અને એ સોંગ તમને બધાને ખૂબ ગમ્યું હોય, અને આ સોંગ મારી ડિજિટલમાં 5-6 દિવસમાં આવી જાય. ખૂબ સપોર્ટ કરજો. જય માતાજી, જય અખતમાં, જય જવું. કોઈ કેવું છે?